અને હવે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું રાજકોટથી મોટા સમાચાર જે ઉનાળા પહેલા જ રાજકોટમાં પાણીની પારાણ સર્જાય છે જી હા રાજકોટની અંબિકા ટાઉનશિપ વિસ્તારની સોસાયટીમાં પાણીનો પોકાર સામે આવ્યો ત્રણ ત્રણ વર્ષથી પાણીનો હલ ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી આપવામાં નિષ્ફળ સાબિત થઈ સ્થાનિકો બાઇક લઈને આરએમસી કચેરીએ પહોંચ્યા હતા રજવાત છેતા ઉખિલ ના આવતા વિરોધ નોંધાવવામાં આવશે રોજ 20 મિનિટ પૂરતા પ્રેશર થી પાણી આપવા માટે માંગ કરવામાં આવી ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટ માં પાણીની પારણ છે તે શરૂ છે તે થઈ ચૂકી છે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સ્થાનિક લોકો છે કે જે અંબેકા ટાઉનશીપ વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરે છે અંદાજીત 25 થી 30 જેટલી સોસાયટીના લોકો છે કે તેમને

અને આરએમસી ના અધિકારો ઓછા ઓછું 30 થી 35 લાખ નું કરપ્શન કરે છે આ પાણીના વિતરણ બાબતે કે સાચું રજૂઆત કરવા જોઈએ હું અંબિકા પાર્ક નો પ્રતિનિધિત્વ કરું છું અમારી સોસાયટી માં લગભગ 550 થી 600 ફ્લેટ આવેલા છે અને દર વર્ષે જાન્યુઆરી માસ થી અમારી દરેક ફ્લેટ માં ટેન્કર ચાલુ થઈ જાય છે અને અંદાજે મહિનાના લગભગ 1 ડોટ થી 2 કરોડ નું પાણી છે ને ફક્ત અમારું અંબિકા પાર્ક એરિયા માટે જરૂર પડે છે અને કોર્પોરેશન માં ઘણી રજૂઆત કરી

અમે એટલું જ માંગી છીએ અમે કે અમારા પૂરતું અમારું જલ્દી કનેક્શન છે એટલું જ અમને પાણી આપો અમારે વધારાનું પાણી નથી જોતું ધારાસભ્ય શું જવાબ આપે છે એ તો એમ કે છે કે પાણી અમે થઈ જશે થઈ જશે એમ એમ નમ બીજો કઈ પ્રશ્ન જ નહીં જવાબ આપે જ નહીં બસ થઈ જશે એ જે પ્રશ્ન જવાબ આપે હા રાજકીય નેતાઓ જે રીતના રાજકારણ કરતા હોય છે તે જ રીતના લોકોને પણ જવાબ આપતા હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે ધારાસભ્ય કોર્પોરેટર સીઓ એનો એક જ જવાબ છે વોટર સમ ચાલુ થઈ જશે તો પાણી આવવાનું ચાલુ થઈ જશે વોટર સમ 10 પાંચ પાંચ વર્ષથી વોટર સમની મંજૂરી મળી ગઈ છે પણ છતાં પણ ચાલુ થયેલ નથી તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે એજન્સી દ્વારા પૂરતા ટાઈમમાં કામ કરેલ નથી અમારા પ્રશ્નો જ્યાં સુધી હાલ નહી થાય ત્યાં સુધી અમે મત પણ માટે મતનું પણ વિરોધ કરવાનો છે કે મતદાન કરશું નહીં દરેક યોજના આ લોકોની કાગળ ઉપર જ છે નલ સજલ યોજના આપી અને અમે ટેન્કર બંધ કરી દીધા તો આખા અંબિકા ટાઉનશીપ એક 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 ફ્લેટ અંદર આવે છે મારું પોતાનું રૂપિયા બિલ આવ્યું એક એક વ્યક્તિનું આમાં અત્યારે આ બધા જે પ્રશ્નો છે પાણી પ્રશ્ન વર્ષો થયા છે એનો કોઈ સોલ્યુશન થતું નથી અને આશ્વાસન આપે એટલે મત આપી દો ના એવું નથી અમને આશ્વાસન આપે એટલે અમારે હું કરવું દેવો જ પડે ને તમામ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમને જ્યારે રાજકીય નેતાઓ દ્વારા આશ્વાસન આપે છે તેઓ મત આપી છે પરંતુ તેમનો જે મત છે તે તેમના પ્રશ્નનો થવો જોઈએ તે થતો નથી છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક લોકો છે કે જે પાણીથી વલખા છે તે મારવાનો વારો આવે છે પણ સોસાયટીઓ છે કે તેમના રહીશો છે કે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા